वंदे गुजरात। नमस्कार, स्पोर्ट्स वार्ता के वॉलीबॉल के भाग दूसरे में आप सभी का फिर से स्वागत है। स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी की ये पहल है कि ज़्यादा से ज़्यादा लोग, गुजरात के जो लोग हैं, जो गांव में रह रहे हैं या जो शहरों में भी रह रहे हैं, वो ज़्यादा से ज़्यादा खेलों से जुड़े और खेलों को अपने जीवन में अपनाएं। आज के इस एपिसोड में हम आपके सामने क्या लेकर आ रहे हैं? जी हाँ, आज के इस कार्यक्रम में हम आपको मिलवाएंगे पूर्णा शुक्ला से, जो स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात में यहाँ अंबुबाई पुरानी स्पोर्ट्स कॉम्प्लेक्स नडियाड में प्रशिक्षण ले रही हैं एवं वॉलीबॉल गेम में राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर काफ़ी सारे मेडल्स भी हमारे गुजरात के लिए जीत चुकी हैं। इसके अलावा हम आपको बताएंगे कि खिलाड़ियों का रूटीन क्या होता है, इनका शेड्यूल क्या होता है। आशा करती हूँ कि आज का कार्यक्रम बेहद रोचक रहेगा। चलिए, तैयार हैं, चलते हैं आज के इस कार्यक्रम को शुरू करते हैं वॉलीबॉल गेम के लिए। वॉलीबॉल ने रमतना विकास माटे स्कूल में भणता विद्यार्थीओ माटे एमने केवी रीते वॉलीबॉल पकड़ो अथवा तो वॉलीबॉल नी रमत केवी रीते शुरू करवी एना माटेनो अने मैदान में लावा माटे સૌથી અગત્યનો ફાળો વ્યાયામ શિક્ષકનો છે। વ્યાયામ શિક્ષકો જેટલા એક્ટિવ હોય તેટલી જ આ રમતનો વિકાસ થઈ શકે છે। ગુજરાતની અંદર એના જાગતા પુરાવાઓ છે। મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં ચરાળા કરીને ગામ છે, ત્યાં શ્રી બાહુભાઈ ચૌધરી કે જેમણે એ પોતે વોલીબોલના ખેલાડી ન હોવા છતાં પણ એક વ્યાયામ શિક્ષકના નાતે વોલીબોલની રમતની શરૂઆત સુંદર કરી અને સારા એવા ખેલાડીઓ નેશનલ રાષ્ટ્રકક્ષાના ખેલાડીઓ એમને પૂરા પાડ્યા છે। એવી રીતે જૂનાગઢ જિલ્લાની અંદર હાલ ગીર સોમનાથ જિલ્લો કહેવાય છે, ત્યાં એક સરખડી કરીને નાનું ગામ છે। એ સરખડી ગામમાં વ્યાયામ શિક્ષક શ્રી વરજાંગભાઈ વાળા છે। એમનો ઇન્ટરેસ્ટ અને પુરુષાર્થના હિસાબે એમ કહી શકાય કે રાષ્ટ્રકક્ષાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે અને એક સરખડી જેવા ગામમાંથી 5-6 બહેનો ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વોલીબોલની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે। આપણે ખેલાડીઓની વાત કરીશું તો બહેનોમાં શિલ્પાબેન વાળા, ત્યારબાદ કિંજલબેન વાળા, ચેતનાબેન વાળા, પરિતાબેન વાળા, આ ચાર બહેનો એક નાના ગામમાંથી ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે। વોલીબોલની રમતના વિકાસ માટે માત્ર પ્રશિક્ષકો કામ કરે એ પૂરતું નથી, પણ પ્રશિક્ષકો બધે નથી પહોંચી શકતા। જો વ્યાયામ શિક્ષકો કેચ ધેમ યંગ એવું કહેવાય છે કે જો એ બાળકોને શરૂઆતથી આપણે સ્કૂલમાં સ્કૂલ લેવલે પ્રમોટ કરવામાં આવે તો એ સારા ખેલાડીઓ આપણે પેદા કરી શકીએ છીએ અને પછી જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ તથા રાષ્ટ્ર કક્ષાએ એમને આપણે આગળ વધારી શકીએ છીએ। જે સ્કૂલના વ્યાયામ શિક્ષક એમને જે સમય ફાળવવામાં આવે છે એ સમયનો પૂરતો ઉપયોગ કરીને રમતનો વિકાસ કરે તો વોલીબોલની રમતનો પણ હજુ વધારે વિકાસ થઈ શકે એવી પૂરેપૂરી તકો છે। ગુજરાતમાંથી સૌ પ્રથમ સ્વર્ગસ્થ ચિમનભાઈ બાલાવાલા એ ભારત દેશનું વોલીબોલમાં પ્રતિનિધિત્વ કર્યું હતું 1955માં ઓલિમ્પિકમાં। તેઓ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ડાયરેક્ટર
સ્પોર્ટ્સ હતા એમના અંતિમ શ્વાસો પણ વોલીબોલની નેટ પકડીને ઊભા હતા અને ગ્રાઉન્ડ ઉપર જ એમનો દેહ છોડ્યો હતો. ગુજરાતમાંથી રમીને આગળ આવીને દેશનું પ્રતિનિધિત્વ એશિયાડમાં બે વખત કરી અને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરેલો છે એવા મિસ્ટર કુટ્ટી કૃષ્ણન, જેઓ હાલ સુરતમાં છે, તેઓએ પણ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને એમને પ્રતિષ્ઠિત એવોર્ડ રમત જગતનો, જેને આપણે કહીએ છીએ અર્જુન એવોર્ડ, એમને 1978માં વોલીબોલની ગેમ રમતમાં મળેલો છે. બહેનોના વિભાગમાં કુમારી કેનાબેન ધોળકિયા, એઓ પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ કચ્છ જિલ્લામાંથી આવે છે. રાહુલ યાદવ, રાહુલ કુમાર, ચિરાગ યાદવ, સમર્થ પટેલ અને કુમારી પૂર્ણા શુક્લ, આ ખેલાડીઓ વર્ષ 2018-19 દરમિયાન ભારત દેશનું જુદી જુદી રમતોમાં પ્રતિનિધિત્વ કરેલું છે અને તેઓ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવા ગયા છે. કુમારી ચેતના એમ બાળા ભારતના કેપ્ટન તરીકેનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેવી જ રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ રમતોનું સફળ સંચાલન કરવા માટે ઓફિશિયલ, ટેકનિકલ ઓફિશિયલ એટલે કે રેફરી પણ જરૂરી હોય છે. ગુજરાતમાંથી ડૉક્ટર નરેન્દ્ર સિંહ ક્ષત્રિય આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઇન્ટરનેશનલ રેફરીના નાતે બ્રિક્સ ગેમ્સ 2018 જોહાનિસબર્ગ ખાતે ઇન્વાઇટેડ રેફરી તરીકે ગયા હતા અને અગાઉ 2017માં થાઇલેન્ડ ખાતે પણ ઇન્વાઇટેડ રેફરી તરીકે ગયા હતા. એમની નિમણૂક એશિયન વોલીબોલ કોન્ફેડરેશન દ્વારા કરવામાં આવી હતી. અમિત સિંહ તનવર, જેઓ સુરત અને તાપી જિલ્લાના છે, તેઓએ પણ ભારત દેશનું મ્યાનમાર ખાતે 2015માં પ્રતિનિધિત્વ કર્યું હતું. 2014 એશિયન 17મી એશિયન ગેમ્સ જે સાઉથ કોરિયામાં યોનચન ખાતે રમાઈ હતી તેમાં ભારતીય વિમેન વોલીબોલ ટીમના આસિસ્ટન્ટ કોચ તરીકે શ્રી યોગેશભાઈ દેવૈની ગુજરાતમાંથી નિમણૂક થઈ હતી. તેઓએ આસિસ્ટન્ટ કોચ તરીકે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મારું નામ પૂર્ણા શુક્લા છે, હું ભાવનગરની રહેવાસી છું. હું કંઈ સ્પોર્ટ્સ રમતી નથી, પણ મારે સ્કૂલમાં સ્પોર્ટ્સ ક્લબ ચાલે છે, તેમાં મને ત્યાંના જે કોચ છે ધંભા, તેમણે મને કીધું કે ટ્રાયલ દેવાઓ એકેડમીનો ટ્રાયલ મેં દીધો. તે બાદ ઘણી બધી જગ્યાએ મને ટ્રાયલ દેવા બોલાવડાવી, પછી એમાંથી મારું સમર કેમ્પમાં સિલેક્શન થયું. સમર કેમ્પમાં એમાં પણ ઘણા બધા ટ્રાયલ લીધા, પછી એમાંથી એકેડમીમાં સિલેક્શન થયું. એકેડમીમાં હું અહીંયા 3 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. ત્યારે એકેડમીમાં ઘણા બધા કોચિસ હતા, ઇન્ડિયાના પણ કોચિસ હતા. મેં 9 નેશનલ રમી છે, 3 17 અને 2 સબજુનિયર અને 1 જુનિયર. સબજુનિયરમાં મારો સિલ્વર મેડલ છે અને ખેલો ઇન્ડિયામાં બ્રોન્ઝ મેડલ છે. થાઇલેન્ડમાં પ્રિન્સેસ કપ અને એશિયન કપ એ 2 ટુર્નામેન્ટ મેં રમી. પ્રિન્સેસ કપમાં મારો સિલ્વર મેડલ છે અને એશિયન કપમાં અમારી 4th પ્લેસ છે. અત્યારે હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં નડિયાદમાં એકેડમીમાં હું પ્રેક્ટિસ કરું છું. સવારે 6 વાગે સેશન ચાલુ થઈ જાય છે, 6 થી 8:30 સેશન હોય છે. 8:30 અમે છૂટી જઈએ છીએ. 8:30 થી 9:30 અમે બ્રેકફાસ્ટ અને રેડી થઈ જઈએ છીએ. પછી અમે સ્કૂલે જઈએ છીએ. 10:30 થી 1:30 વાગ્યા સુધી સ્કૂલે હોય છે. સ્કૂલેથી અમે પાછા આવીએ છીએ ને ત્યાર પછી અમે જમીએ છીએ અને પછી અમે થોડો રેસ્ટ લઈને પછી અમારે 4:30 સેશન હોય છે. 4:30 થી 7:30 સેશન હોય છે. પછી ત્યારબાદ અમે જમીને પછી સાયકોલોજીસ્ટ પણ ક્લાસ લે છે, ન્યુટ્રિશન પણ આવે છે, ન્યુટ્રિશન પણ સમજાવે છે કે તમારે શું ડાયટ લેવું હોય તે. પછી ત્યારબાદ અમને ફિઝિયોથેરાપિસ્ટ પણ છે, તે અમારી ટ્રીટમેન્ટ કરે છે કોઈ પેઇન હોય છે ત્યારે. અત્યારે હાલમાં મારું ખેલો ઇન્ડિયામાં સિલેક્શન થયેલું છે. મને એવું લાગે છે કે મારે હજી પણ મારી ગેમમાં હજી ખામી છે, એટલે હજી વધારે હું મહેનત કરીશ અને હજી ઇન્ડિયા વતી રમીશ અને ઇન્ડિયાનું નામ રોશન કરીશ.
કોર એટલે કે પેટ સ્ટમક એનું એને સ્ટ્રોંગ કરવા માટે એક ફિઝિયોનું સેશન એક વીકમાં એકવાર અમારે વીકમાં એક બે વાર ગમે ત્યારે ફ્રી હોય ત્યારે રાખવામાં આવે છે. સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગનું જે ફોરેનના કોચ પણ અમારા સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સારા સારા ઇક્વિપમેન્ટ તમે અહીંયા જોઈ રહ્યા છો, સારા સારા કોચિસ બહારથી જે આઉટ ઓફ કન્ટ્રીથી આવે છે એ લોકોને શિડ્યુલ એ લોકો બનાવે છે, આ લોકોનું સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગનું એ પ્રમાણે હાઈ પરફોર્મન્સ ટ્રેનિંગ આપવામાં આવે છે. Good morning, everyone. I'm happy to address you from here. This is our gym in Nadiad Sports Academy, the place from which basically a lot of various innovations started about mid-2017 when I was appointed by Sport Authority of Gujarat and ELMS as a high-performance sports consultant for this academy and also for other academies kind of as well. The objective of this partnership and the whole idea of that high performance center is to actually convert the traditional way of tackling the talent or training athletes from wins, losses, coincidence and kind of development which is quite often not regular or not set into developing a system which will help producing a performance by design. No coincidence, no kind of luck as such. Of course, luck favors the strongest, so we are trying to be the strongest. And at the same time, the idea was to, and still is to create a full-fledged facility, perhaps unique in India, which will have a new building of kind of sports sciences which is under construction now and have kind of the efficient team of coaches which we now have seven different sports and also teams of allied scientists which are strength and conditioning, nutrition, physiotherapy, massage, and we are planning a few more so that say by about 2019 we produce high performance, as I said, by design, planned, executed, no hiccups, no unexpected factors, everything under control, so that whatever minor or major calamities are happening in, for instance, competition calendar, which does happen once in a while, we are ready for that and can actually address whatever issue in the most efficient way. It includes training, it includes facilities, it includes equipment, it includes nutrition, it includes strength and conditioning, everything as one complex contributing to top performance in this academy so that our athletes would be kind of at leading positions, not only in the state but also in the country.
स्ट्रेंथ एंड कंडीशनिंग ये हमारे लिए इम्पोर्टेंट क्यों है, स्पेशली इन स्पोर्ट्स जो हमारे एथलीट हैं उनको हम प्रिपेयर कर सकें ताकि वो अपने परफॉर्मेंस को मैक्सिमाइज कर सकें, दूसरा साथ ही साथ हम उनके इंजरी को भी मिनिमाइज कर सकें। हर स्पोर्ट्स की अपने अपने रिक्वायरमेंट है और हर स्पोर्ट्स में अपने अपने एथलीट की पोजीशन है और अपने अपने एथलीट की अपनी अपनी अलग रिक्वायरमेंट्स है, तो जो भी रिक्वायरमेंट आती है चाहे वो मसल्स को स्ट्रॉन्ग करने की हो चाहे वो स्टेबिलिटी को डेवलप करने की हो उनको हेल्प करते हैं। जैसे कि आप देख सकते हैं कि मैं जस्ट लाइक एडवेक्टर एंड एडवेक्टर मसल्स मैं इसको भी यूज़ कर रहा हूँ। जो भी हमारे एथलीट हैं अगर वो वीक होते हैं इस पॉइंट में तो हम क्या करते हैं उनके इस मसल्स को स्ट्रॉन्ग करते हैं। सो एज ए एसएनसी टीम हमारा काम ही यही है कि हम जो भी वीकनेस है उसको आइडेंटिफाई करें और कैसे उसको हम करेक्ट करें, कैसे उस मसल्स को हम इम्प्रूव करें, ये हमारा वर्क है। और साथ ही साथ हम प्रिवेंशन का भी काम करते हैं जिससे कि इन फ्यूचर एथलीट को इंजरी ना हो। तो वॉलीबॉल गेम की रिक्वायरमेंट क्या है, वर्टिकल जो नेचर है वॉलीबॉल गेम का वो वर्टिकल नेचर है, वर्टिकल जंप इंपॉर्टेंट है लेकिन उसके लिए कौन कौन से मेजर मसल्स इन्वॉल्व हो रहे हैं, तो वर्टिकल नेचर के हिसाब से हमारे अपने जो मेजर मसल्स लाइक कॉर्डिसेप्स हो गया, हैमस्ट्रिंग हो गया, ग्लूट्स हो गया, तो उसके अकॉर्डिंग हम उसको प्रिपेयर करते हैं और स्ट्रॉन्ग करते हैं। और साथ ही साथ हम ये भी देखते हैं जब भी हम अगर वॉलीबॉल का एथलीट अगर वो लैंड करता है तो जब भी आप लैंडिंग करते हो तो चांसेस होते हैं कि इंजरी हो जाए तो उसको भी हम अवॉइड करते हैं, लाइक एंकल स्पिन हो गया, ACL हो गया, बहुत इस टाइप के इंजरी हो सकते हैं। ऐसा कोई भी गेम नहीं जहाँ पे जनरल इंजरी नहीं ऑक्योर नहीं होती, वो डेफिनेटली जनरल इंजरी ऑक्योर होती है लेकिन हम उसको उससे बचने के लिए क्या करते हैं अपने एथलीट को ट्रेन करते हैं, मूवमेंट करेक्ट करते हैं, पोस्चर करेक्ट करते हैं, स्टेबिलिटी इंप्रूव करते हैं और साथ ही साथ हम स्ट्रेंथ पर वर्क करते हैं। ये हमारा नेचर ऑफ वर्क होता है। जो हमारे जूनियर बच्चे हैं उनकी रिक्वायरमेंट अलग होती है, जो हमारे सीनियर एथलीट हैं उनकी रिक्वायरमेंट अलग होती है, तो हम उनके डिमांड के हिसाब से और जो नेचर ऑफ स्पोर्ट्स है जो एलिट लेवल पे रिक्वायरमेंट हम उसको फुलफिल करने के लिए ऐसा करते हैं। जब हम एसएनसी की बात करते हैं तो यह फिक्स नहीं होता, ये डिपेंड करता है कि कौन सा फेस रनिंग चल रहा है। जैसे लाइक अभी हमारा एक्टिव रिकवरी चल रही है तो हम अभी एथलीट में ज़्यादा लोड नहीं दे सकते, रीज़न इज़ कि अभी उनको ज़रूरत है रेस्ट की। तो रेस्ट का मतलब ये नहीं कि हम उनको जस्ट बिल्कुल रेस्ट करते हैं, हम रेस्ट में क्या करते हैं थोड़ा बहुत उनको वर्कआउट कराते रहते हैं ताकि जो नेक्स्ट सेशन आने वाला है जो हमारा 2019 का जो फेज़ आने वाला है उसके लिए हम स्टार्टिंग से प्रिपेयर कर सकें और हम अच्छे से लोड उनको दे सकें। प्लेयर्स हैं वॉलीबॉल के स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात के, दीज आर द गर्ल्स। कल आपने इनका मैच देखा, वार्म अप सेशंस देखे, दिस इज़ हाउ दे प्रिपेयर फॉर देयर गेम, दिस इज़ हाउ दे कंडीशन देयर मसल्स, दिस इज़ हाउ दे डेवलप देयर स्ट्रेंथ। इस प्रकार से रोज़ इनके ये सेशंस होते हैं। Exchange. Ready? Down. One. Two. Three. Four. Five. And relax. Okay. Band को जो है बहुत पहले क्या? Sorry. Quick. Just only one two minute करना पड़ेगा. Okay. Ready? Position. Down. ओके सारे राइट लेग को आप करना और यहाँ पर होल्ड करो, कोई भी ऐसे होल्ड मत करना, ऐसे होल्ड मत करना, बॉडी को जितना स्ट्रेट रख सकते हो जितना टॉल हो सकते हो। ओके तो सारे लेफ्ट लेग अप करो, रेडी अप एंड होल्ड, इसको अप करो जितना पुल कर सकते हो,
and relax. Close up and drop. Up. Drop. Drop. Up. Drop. Up. Drop. Up. Drop. And relax. Okay. Squat pata hai? Yahan se drop squat karna. 90 degree. Sare isi side mein jayenge. Ready position. And go. Jump. Ready. And go. Jump. Ready. And go. Jump. Ready. And go. And relax. Thank you. Thank you, sir. Thank you, sir. फ्रेंड्स, स्पोर्ट्स वार्ता के वॉलीबॉल के ये दूसरा एपिसोड आपको कैसा लगा? मुझे पूरा विश्वास है कि बहुत ही रोचक रहा होगा, बहुत ही ज्ञानवर्धक रहा होगा और आपको बहुत मज़ा भी आया होगा। आज के इस कार्यक्रम में हमने आपको मिलवाया भावनगर से आई पूर्णा शुक्ला से, जो कि राष्ट्र और अंतर्राष्ट्रीय स्तर पर कई मेडल्स जीत चुकी हैं, वॉलीबॉल गेम पर बहुत मेहनत कर रही हैं। दूसरा, हमने आपको स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात के स्कीम्स के बारे में भी अवगत कराया और हमने आपको एसएजी में, जो यहाँ नडियाड में अंबुभाई पुरानी स्पोर्ट्स कॉम्प्लेक्स में जो ये बच्चे प्रशिक्षण पा रहे हैं वॉलीबॉल खेल के ऊपर, उनकी रूटीन क्या है, उनके शेड्यूल क्या है, वो कब उठते हैं, कब स्ट्रेंथ एंड कंडीशनिंग की ट्रेनिंग लेते हैं, क्या उनका पूरे दिनचर्या उनका क्या होता है, वो हमने आपके सामने रखा, आप तक पहुँचाया। और आगे भी हम वॉलीबॉल के बारे में नेक्स्ट एपिसोड में और भी जानकारी लेंगे, तो तब तक जुड़े रहिए हमसे। इसी के साथ विदा लेती हूँ, नमस्कार। प्रतिभा धरावता खिलाड़ियोंना उत्कर्ष अने कारकिर्दी घड़तर माटे कटिबद्ध राज्य सरकारनी वधु एक कार्यरत संस्था छे स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी गांधीनगर। आ यूनिवर्सिटी इंटरनेशनल एसोसिएशन ऑफ फिजिकल एजुकेशन एंड स्पोर्ट्स यूनिवर्सिटी नी मेंबरशिप मेळवनारी भारत नी प्रथम यूनिवर्सिटी छे। आ यूनिवर्सिटीए कजाक एकेडमी फॉर स्पोर्ट्स एंड टूरिज्म तथा लेस गाफ्ट नेशनल स्टेट यूनिवर्सिटी फॉर फिजिकल एजुकेशन स्पोर्ट्स एंड हेल्थ सेंट पीटर्सबर्ग रशिया साथे प्रवैधक सहयोग करी रमत विज्ञान में संशोधन अने तालीम क्षेत्रे आंतरराष्ट्रीय सहयोग मेळववा पदार्पण करेल छे। કોઈપણ રમતમાં કારકિર્દી ઘડતર અને નોંધનીય સફળતા મેળવવા માટે કુદરતી પ્રતિભા જેટલા જ મહત્વના છે તાલીમ અને માર્ગદર્શન। ગુજરાતના બાલ અને યુવાધનના સદનસીબે વર્ષ 2011માં સ્થપાયેલ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો સુનિશ્ચિત ઉદ્દેશ શારીરિક શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે વિશ્વસ્તરના કેળવણીકારો, પ્રશિક્ષકો અને તકનીકી અધિકારીઓ તૈયાર કરવાનો છે। શારીરિક શિક્ષણના ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવતી સ્પોર્ટ્સ યુનિવર્સિટી સાથે ગુજરાતના વિવિધ શહેરોની 8 કોલેજો જોડાયેલી છે।
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં 6 મહત્વપૂર્ણ વિભાગો કાર્યરત છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ સાયન્સ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ એન્ડ ટુરિઝમ, ડિપાર્ટમેન્ટ ઓફ એડવેન્ચર સ્પોર્ટ્સ એન્ડ યુથ અફેર્સ, તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ટ્રેનિંગ એન્ડ કોચિંગ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ જર્નલિઝમ એન્ડ માસ મીડિયા ટેકનોલોજી. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીએ રમતગમત ક્ષેત્રના વિકાસ માટે પોતાની કટિબદ્ધતા પુરવાર કરવાના ઉમદા ધ્યેય સાથે હ્યુમન પરફોર્મન્સ મોબાઈલ ફિટનેસ અસેસમેન્ટ લેબની અત્યાધુનિક સુવિધા ઊભી કરી છે. આ મોબાઈલ લેબ ખેલાડીઓ જ્યાં તાલીમ લેતા હોય તે સ્થળે જઈને તેમની મનોશારીરિક તથા ગત્યાવેગ ક્ષમતાઓની ચકાસણીનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સિદ્ધિઓ. ભારતમાં પ્રથમવાર યુનિવર્સિટી વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ પરફોર્મન્સ એનાલિસિસ સોફ્ટવેરની તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવી. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ટ્રેનિંગ એન્ડ કોચિંગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કોચિસ માટે સ્પોર્ટ્સ પરફોર્મન્સ એનાલિસિસ સોફ્ટવેર વર્કશોપનું આયોજન. ચીનની કેપિટલ યુનિવર્સિટી ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ, પોલેન્ડની જોસેફ પિલસુડસ્કી યુનિવર્સિટી ઓફ ફિઝિકલ એજ્યુકેશન અને રશિયાની ઉરાલ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ફિઝિકલ કલ્ચર તરફથી પ્રવૈધક સહયોગ માટે આમંત્રણ. વડોદરા જિલ્લાના ડેસર મુકામે 130 એકરમાં વન સ્ટોપ ડેસ્ટિનેશન એવી આ યુનિવર્સિટીના મુખ્ય મથકની સ્થાપનાને મંજૂરી. ગુજરાત સરકારની શક્તિદૂત યોજના માટે પસંદ થયેલા ખેલાડીઓના માય ડાયટ એન્ડ માય એક્સરસાઇઝ ટેસ્ટ કાર્યક્રમ અંતર્ગત ડીએનએ ટેસ્ટ દ્વારા દરેક ખેલાડીની જેનેટિક પ્રોફાઇલ તૈયાર કરવાની ઉત્કૃષ્ટ કામગીરી. આ વૈજ્ઞાનિક અભિગમથી જે તે ખેલાડીમાં રહેલી આનુવંશિક ક્ષમતાથી તે ખેલાડી માટેની સુયોગ્ય રમત, ખોરાક, કસરત પેટર્ન અને તાલીમ નક્કી કરી ખેલાડીના પ્રદર્શનમાં અનેક ગણો સુધારો કરી શકાય છે. સાથે સાથે રમત દરમિયાન થઈ શકતી સંભવિત ઈજાનું અનુમાન થઈ શકતું હોવાથી ખેલાડી અને તેના માર્ગદર્શકને પૂર્વ સૂચન કરી શકાય છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના વૈજ્ઞાનિક અભિગમ સાથેના અવિરત પ્રયત્નો અને રાજ્ય સરકારના પરિણામલક્ષી પીઠબળથી ભવિષ્યમાં ગુજરાતના ખેલાડીઓ રાજ્ય અને દેશનું નામ વધુ રોશન કરશે એમાં કોઈ બેમત નથી.